नमस्कार विद्यार्थी मित्रों, आपणे मारुं नाम पटेल संगीताबेन छे। तमे बधा मने ओळखता ज हशो के पांचमानी अंदर आपणे परिचय मेळवी लीधेलो छे, बराबर। हवे राजपूत युग नवा शासकोनो रह्यो एटले आपणे हूँ तमने सामाजिक विज्ञान विषय भणावीश, बराबर। हवे सामाजिक विज्ञान विषयनी अंदर आपणे एक नॉट अथवा तो चोपड़ो बनावानो रहेशे अने जे अहींयाथी असाइनमेंट तमने आपवानुं रहेशे, ए असाइनमेंटमांथी ज्यारे सूचना मळे अहींयाथी तमने, बराबर, ए प्रमाणे तमारे चोपड़ा के नॉटनी अंदर लखवानुं रहेशे, बराबर। अने चोपड़ो के नॉट अहींया चेक पण करावानुं रहेशे जेथी करी तमे नियमित लखता रहेशो, बराबर। तो के आपणे सामाजिक विज्ञान विषयनी अंदर इतिहासमां आपणे पाठ एक राजपूत युग नवा शासकો અને રાજ્યો વિશે ભણવાનું છે। તો કે અહીંયા રાજપૂત યુગ પહેલા જે આપણે પ્રાચીન યુગ, મધ્ય યુગ અને અર્વાચીન યુગ આવે તો આ ઇતિહાસની અંદર ભાગ પડે છે, બરાબર। આપણે જેમ આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર ચાર યુગ કહેવાય, ત્રાતર, ત્રેતા યુગ, કળયુગ અને સત્યયુગ, બરાબર। તો કે અત્યારે બધું કઈ કળયુગ ચાલે એટલે કે આવું મને આમ જ કરે, તો કે એ સમયે ઇતિહાસની અંદર પ્રાચીન, મધ્યયુગ અને અર્વાચીન આ રીતે સમયગાળો ગણાય છે। તો કે રાજપૂત યુગ છે એ મધ્યયુગની અંદર ગણાય છે, બરાબર। કે રાજપૂત યુગના જે શાસક એટલે રાજા કહેવાય, તો કે રાજપૂત યુગની અંદર જે રાજાઓ હતા એ ઈસવીસન 700થી 1200 વર્ષ દરમિયાન, એટલે કે કેટલો સમયગાળો જુઓ, તો કે 500 વર્ષ, આ સમયગાળાને કે મધ્ય યુગ ગણાય છે। તો કે આ મધ્ય યુગની અંદર રાજપૂત વંશના રાજાઓએ શાસન કરેલું છે। હવે જોઈએ કે 500 વર્ષ સમયગાળા દરમિયાન કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર કે ઘણા બધા રાજાઓ કે શાસન વ્યવસ્થા સંભાળી, તો કે રાજપૂત યુગ પહેલા કયા રાજા હતા, તો કે હર્ષવર્ધન હતા, જે 7મી સદીની અંદર હર્ષવર્ધન કે હિન્દુ રાજપૂત યુગના જે રાજાઓ હતા એ રાજાઓ કે ભારતીય હિન્દુ સંસ્કૃતિને કે પ્રજાવલિત રાખી, પ્રજાવલિત જાળવી રાખી હતી। રાજપૂત યુગના કે રાજાઓ કે ભારતીય સંસ્કૃતિને કે જાળવી રાખી હતી, અને આ તમામ કે નાના મોટા રાજ્યો હતા એ રાજ્યો કે આપણે આ પાઠની અંદર કયા રાજાઓએ કઈ જગ્યાએ શાસન વ્યવસ્થા સંભાળી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો કે આને એને છે હર્ષવર્ધન, પછીનો સમયગાળો હર્ષવર્ધન રાજા છે એના પછી એટલે કે 700થી 1200 વર્ષ, આ હર્ષવર્ધન રાજા છે ઉત્તર ભારતનો રાજા, બરાબર, એટલે કે લગભગ હર્ષવર્ધન 602થી 647 વર્ષ, 602થી 647 એટલે કે લગભગ એમણે 45 વર્ષ સુધી શાસન કર્યું, અને આમના પછી કે જે રાજાઓ રાજપૂત યુગના રાજાઓ કે શાસન કરી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો કે 7મી સદીની અંદર હર્ષવર્ધન મૃત્યુ પામ્યા અથવા તો અવસાન પામ્યા, ત્યારબાદ કે ઉત્તર ભારતની અંદર એમના વિશાળ સામ્રાજ્યની અંદર કે નાના મોટા રાજ્યો કે સ્વતંત્ર થયા હતા। ત્યારે અહીંયા આપણે નોર્મલી રીતે નકશો દોરીએ આપે તો ભારતની અંદર આ ભાગ એ ઉત્તર ભારત આવે અને આ ભાગ દક્ષિણ ભારત આવે, બરાબર। તો કે ઉત્તર ભારતની અંદર રાજા હતો અહીંયા થાણેશ્વર હતો, જે કે હાલનું ઉત્તર પ્રદેશ છે, ત્યાંના રાજા હતા હર્ષવર્ધન। એમણે કે આ જ્યારે 45 વર્ષ સુધી શાસન કર્યું ત્યારે આખું ઉત્તર ભારત જીતી લીધું, અને કે નાના નાના જે રજવાડાઓ હતા અંદર એ રાજ્ય શું થઈ ગયા, જુદા હર્ષવર્ધનના ગયા
પછી હતો અવસાન પામ્યા પછી એ જ રીતે કે દક્ષિણ ની અંદર પણ પુલકેશી બીજો હતો દક્ષિણ ની અંદર પણ પુલકેશી બીજો રાજા હતો તેના ગયા પછી એને પણ આખું દક્ષિણ ભારત જીતી લીધું અને એના ગયા પછી પણ એના જે રાજ્યો હતા એ રાજ્યો શું થઈ ગયા જુદા પડી ગયા તો સ્વતંત્ર થઈ ગયા તો કે આ રાજ્યની અંદર કે રાજ્ય વ્યવસ્થા સંભાળવા માટે કયા કયા રાજાઓએ શાસન કર્યું જેને આપણે મધ્યયુગ તરીકે કહીએ છીએ આ 700 થી 1200 ના સમયગાળાને કહી કહેવાય મધ્યયુગ અને આ સમયગાળાની અંદર આપણે ઇતિહાસની અંદર રાજપૂત રાજાઓએ શાસન કર્યું જેને રાજપૂત યુગ તરીકે પણ ઓળખાય છે મધ્યયુગની અંદર કે 500 વર્ષ રાજપૂત યુગ રાજપૂત રાજાઓએ કે શાસન કર્યું તમારે પુસ્તકની અંદર છે કે આટલું જાણ એને હી ચંદ્ર લઈ કરવાનું કે રાજપૂત શબ્દનો અર્થ શું થાય રાજપૂત શબ્દનો અર્થ શું થાય તો કે રાજપુત્ર રાજપૂત શબ્દનો અર્થ થાય રાજપુત્ર તો કે 14મી સદીની અંદર પાટો અને રાજપૂત કે 36 કુળ ધરાવતા હોવાથી કે આ સમૂહને રાજપૂત યુગ તરીકે ઓળખાય છે રાજપૂતો પણ 36 કુળ આપણે પેટીઓનું હોય ને એ રીતે કે 36 કુળ ધરાવતા સમૂહને રાજપૂત યુગ કહે છે હવે રાજપૂતો કેવા હતા તો કે રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા પણ હતા બહાદુર હતા એટલા જ પણ ટેકીલા હતા ટેકીલા એટલે કે જે વચન આપે અથવા બોલે એ કોઈ પણ ભોગે કે પાળતા હતા કે એમને આપેલું વચન હોય એ પ્રાણ એટલે કે એમને મૃત્યુ પણ પામવું પડે અને મૃત્યુ થાય તો પણ એ તૈયાર રહેતા પાછી પાણી ના ગાય ફરી ના જતા અત્યારે આપણે ઘડીમાં બોલ્યું કોઈ આપણને કહે કે હા તો કે ગાઉ નતું જ કીધું તો કે એવું કરતા અને એ કેવા હતા ટેકીલા ટેકીલા એટલે કે વચન જે કોઈ પણ બોલ્યા હોય એને કોઈ પણ ભોગે પાડતા હતા દુશ્મનને પીઠ બતાવતા કરતા તેઓ મૃત્યુને વિશેષ પણ કોઈ પણ યુદ્ધ હોય તો પાછળ દે કે ઘા ના કરે બરાબર સામે ચાલીને એમ કે લડવા જાય કોઈ પણ આમ કે ચેતવણી આપીને કરે કોઈ પાછળથી એમ કે યુદ્ધની અંદર પીઠ બતાવતા નહીં તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા તેઓ ગાય અને બ્રાહ્મણ ને ભગવાન તરીકે માનતા હતા પૂજા કરતા હતા ગાય માતાની ઘોડાની આવા પ્રાણીઓની કે પૂજા કરતા હતા શરણે આવેલાને તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા રાજપૂત યુગના રાજાઓ સમયે એ સમયે કે કોઈ પણ વ્યક્તિ પાસે કે કોઈ મદદ માંગવા આવ્યું હોય તો કે કોઈ પણ પરિસ્થિતિની અંદર તેઓ કે મદદ કરતા હતા અને લડાઈની અંદર પણ અધર્મ આચરતા હતા નહીં એ જ રીતે રાજપૂતો તો કે આટલા બહાદુર અને ટેકીલા એમની સાથે સાથે રાજપૂતાણીઓ પણ એટલી જ વીરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી વીરત્વ એટલે કે પોતે પણ એટલી જ બહાદુર હતી અને સતીત્વ એટલે પોતાનો પુત્ર હોય પતિ હોય તો કે એમને યુદ્ધ વખતે કે હસ્તામુખી વિદાય આપતી હતી જ્યારે કે યુદ્ધ કરવા જાય ઘરની અંદરથી કોઈ વ્યક્તિ પુત્ર હોય કે પતિ હોય કે ભાઈ હોય પિતા હોય તો કે એમને કે હસ્તામુખી કે પોતે વિદાય આપતી હતી તેવું સતીત્વ અને નિડરતા માટે અને સત્ય માટે પણ પ્રાણની પણ પરવા કરતા નહીં પોતે કે સતીત્વ એટલે કે સતી થવું પડતું પહેલાંના સમયની અંદર ધારો કે પોતાનો પતિ મરી જાય એટલે પાછળ પતિને શું થવું પડતું હતું સતી થવું એટલે કે પોતાની પતિની જે ચિતા હોય એની અંદર જ પોતાની પત્ની કે જીવતી હોય તો પણ એને સળગાવી દેવા માંગતું એને સતી થવું કે તો એ સમયે સતીત્વ માટે પણ એ પોતાના પ્રાણની પણ પરવા કરતી નહીં જરૂર પડે તો પોતાના હાથમાં પણ તલવાર લઈ અને નીકળી પડતી હતી રણ મેદાને યુદ્ધની સમયની અંદર કે જો કોઈ એવી પરિસ્થિતિ હોય તો કે પોતે રાજપૂતાણીઓ પણ પોતે કે હાથમાં તલવાર લઈ અને નીકળી જેમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આપણે કહીએ બરાબર એ વીરાંગના હતી તો કે આ રીતે એ સમયે રાજપૂતાણીઓ પણ કે યુદ્ધ કરવા માટે કે રણ મેદાને આવી જતી હતી આવી કે વીરાંગનાઓના અનેક આપણને ઉદાહરણ કે ઇતિહાસમાંથી કે જાણવા મળે છે જેમ નાયકા દેવીની ગુજરાતની પોતાનો પતિ મરી જાય છે એ પછી કે આખું ગુજરાતની કે શાસન વ્યવસ્થા સંભાળે છે બરાબર તો કે આવી રાજપૂતાણીઓ પહેલાંના સમયની અંદર શાસ્ત્ર અને શસ્ત્રનો બંનેનો અભ્યાસ હતો
शास्त्र इतिहास जानती थी, शस्त्र बोले तलवार बाजी ने बदी शस्त्रों विषय के जानकारी मेलवता था। અને એ આજની આપણે જોઈએ કે મહિલાઓ છે એ કયા કયા ક્ષેત્રનો અભ્યાસ કરે, આજે પણ કે મહિલાઓની પોતાની સુરક્ષા માટે પણ આ રીતે કરાટે હોય કે પોતાની સુરક્ષા માટે આ રીતે કે અભ્યાસ કરવો જોઈએ। તો કે આપણે જોઈએ કે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણભેરા રાજપૂત શાસકોની વીરતા સાહસ અને સૌર્યના પ્રસંગો નોંધાયેલા છે। આવા આપણને ઇતિહાસની અંદર આવા ઘણા બધા પ્રસંગો કે જે મહારાણા પ્રતાપ હતા, શિવાજી હતા, તો કે આવા આપણને ઘણા બધા કે રાજાઓ વિશે આપણને જાણવા મળે છે। તો કે આશરે 500 વર્ષ સુધી કે રાજપૂતોએ ભારતના વિદેશી આક્રમણોથી કે ભારતને બચાવી રાખ્યું હતું। તો કે જે ભારત છે એ ભારતનું કે બહારના વિદેશી આક્રમણોથી કે જે રાજપૂત રાજાઓ હતા એ રાજપૂત રાજાઓએ કે ટકાવી રાખ્યું હતું। તો કે આવા આપણે રાજપૂત રાજ્ય વંશ વિશે કે અભ્યાસ કરીશું। તો કે 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થયો। સામંતશાહી શક્તિ એટલે કે સ્વતંત્ર થઈ ગયા, હર્ષવર્ધન હતો હર્ષવર્ધન મરી ગયો, પછી આ રાજાઓના રાજા પણ આમ તો કે રાજાનો પુત્ર સંભાળે બરાબર, પણ હર્ષવર્ધન એવો પુત્ર હતો નહીં, એટલે કે આ રાજ્યો હતા એ રાજ્ય શું થઈ ગયા, સામંતશાહી એટલે સ્વતંત્ર થઈ ગયા। સ્વતંત્ર એટલે કે સામંત એટલે કે અહીંયા જે કર ઉઘરાવતા હતા રાજાઓ, હર્ષવર્ધન હતો તો હર્ષવર્ધન આ જે અધિકારીઓ હોય સરદાર અધિકારીઓ બરાબર જે વહીવટ કરતા હોય, અત્યારે જેમ આપણે અધિકારીઓ હોય એ રાજાઓના સમય જોડે સરદારો હતા, તો જે એ વહીવટ કરતા જે કર ઉઘરાવતા હતા ને તો એ જ વ્યક્તિઓ શું કરવા માટે રાજ્ય વ્યવસ્થા સંભાળવા માટે શાસન વ્યવસ્થા કરવા લાગ્યા હર્ષવર્ધનના મરી ગયા પછી બરાબર, કે જેને આપણે સામંતશાહી કહીએ। તો કે એ વ્યવસ્થા દ્વારા કે એમણે સામંતશાહીનો ઉદય થઈ અને અનેક કે નાના મોટા રાજ્યની અંદર રહેતા રહ્યા, જ્યાં જે વ્યક્તિ કર ઉઘરાવતા હતા તે રાજ્ય પોતે સંભાળવા લાગ્યા। જેમ અત્યારે છે આપણે ભારતના કેટલા રાજ્યો છે, તો કે ભારતના રાજ્યો 28 છે, તો 28 રાજ્યોનો જુદો જુદો વહીવટ થાય। જેમ ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતનો જ વહીવટ કરે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશનો જ વહીવટ કરે બરાબર। એ સમયે જે આ નાના નાના સ્વતંત્ર રાજ્યો હતા એ રાજ્યનો કે શાસન કરતા હતા। આમ કે રાજપૂત રાજ્યવંશનો ઉદય થયો અને આ સમયને કે મધ્યયુગ તરીકે ઓળખાય છે, જે 700 થી 1200 સદીને કે મધ્યયુગ તરીકે ઓળખાય છે। અને આ આપણે કે ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે કે અભ્યાસ કરીશું કે ઉત્તર ભારતના કયા કયા રાજ્યની અંદર કયા રાજાઓએ શાસન કર્યું અને દક્ષિણ ભારતના રાજ્યની અંદર કયા રાજાઓએ શાસન કર્યું એ આપણે આગળ અભ્યાસ કરીશું। નમસ્કાર।